નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપશાનું હાર્દિક સ્વાગત કરું છું આજનો ટોપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આવનારી જે એમપી ડબલ્યુ એફએ ડબલ્યુ સ્ટાફના જેવી અતિ મહત્ત્વની જે એક્ઝામો છે એમાં અતિ મહત્ત્વના ટોપિક ગણી શકાય એવું આજે આપણે હેલ્થ પર જોઈશું તો આજે આપણે જોઈશું ઉપસહાર પર બરાબર તો ઉપસહાર પર આપણે આજે ચર્ચા કરીશું પણ વિડીયોને ચાલુ કરતા પહેલાં વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણને પહેલાં નોટિફિકેશન મળતું રહે તો આ આપણે આજે જોઈએ તો ઉપસહાર બરાબર તો જેમાં જે મેન મેન ટોપિક છે એ આપણે આજે હાઇલાઇટ કરાવતા રહીશું બરાબર તો ઉપસહાર એટલે કે આપણે જોયું કે જીવનમાં આહાર મહત્ત્વનો ભાગ ભજવે છે જુદા જુદા પ્રકારના જે ખોરાક આપણે ખાઈએ છીએ તે આપણું શરીર અંતગ્રહણ પાચન શોષણ અને વહન અને ચયાપચન જેવી ક્રિયાઓ દ્વારા ઉપયોગ લે છે ખાધેલા ખોરાકને ઉપયુક્ત ક્રિયાઓના સમન્વય દ્વારા આપણું શરીર ઉપયોગ કરે છે અને તેને પોષણ કહેવાય છે અને આપણા શરીરમાં પોષણની સ્થિતિને પોષણ ધોરણ કહેવાય છે બરોબર મિત્રો આગળ જોઈએ આપણે આપણે ખાઈએ છીએ બરોબર આપણે ખાઈએ છીએ તે આહાર બરોબર આહાર પાણી ચરબી પ્રોટીન કાર્બોદિત પદાર્થ અને ખનિક ક્ષારો અને વિટામિન જેવા પોષક તત્વોનો ઘટકો બનેલો હોય છે વય જાતિ પ્રવૃત્તિ આબોહવા વગેરેના આધારે શરીરના આ પોષક ઘટકોની ચોક્કસ પ્રમાણે જરૂર પડે છે આપનો આહાર આપણા સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ અને કેળવણીના સ્તર પર અને આર્થિક પરિસ્થિતિ પર નિર્ધારિત છે આ બધા જ પ્રકારના આહાર બધા જ લોકોને પસંદ હોતા નથી આહારની પસંદગી નાપસંદગી વ્યક્તિના ભિન્નતા હોય છે બરાબર શારીરિક પરિબળો જેવા કે ભૂખ અને અને આહારની ઉત્પન્ન થતા સંવેદનાઓ અને અભ્યતા સભ્યતા સામાજિક મૂલ્યો ધાર્મિક અને નૈતિક મૂલ્યો વય અને જાતિ જેવા સામાજિક અને માનસિક પરિબળો ઉપરાંત લાગણીઓનો અભિવ્યક્તિ તથા ખોરાકને મળતી સલામતી વગેરે જેવા પરિબળો આહારની પસંદગી નિર્ધારિત કરવામાં આવે છે બરાબર આગળ જોઈએ કે આપણે આપણા માટે બરાબર આપણા માટે આહાર ઘણો મહત્ત્વનો હોય છે દેખતી રીતે તેને ભૂખ જરૂર જરૂરિયાત સંતોષે છે એટલું જ નહીં આપનું જીવન ટકાવી રાખવા માટે તથા આપના શરીરની વૃદ્ધિ માટે પોષક ઘટકો પૂરતા પાડે છે આપણને આહાર વિવિધ રોગો તથા ચેપ સંરક્ષણ આપે છે અને માનસિક સંતોષ પણ આપે છે આ ઉપરાંત આહાર આપણા સામાજિક સંબંધોને વિકાસવામાં પણ મદદરૂપ થાય છે આ પરથી આપણે કહીએ શકીએ કે આહાર એ આપણા સૌ માટે અત્યંત મહત્ત્વનો મહત્ત્વનું છે બરાબર તો એ જે છે આપણે આહાર એ અતિ મહત્વનું હોય છે જેનાથી બોડીને શક્તિ આપે છે બરાબર શક્તિ વૃદ્ધિ આપે છે આગળ જોઈએ મિત્રો હવે તમારે આ જોવાનું છે બરાબર કે તમારી પ્રગતિ ચકાસો આહારમાં દેહધાર્મિક કાર્યનું વર્ગીકરણ ખાલી જગ્યા ભાગ છે બરાબર તો કેટલા ભાગનું તમારે કેટલા ભાગના બરાબર વર્ગીકરણ ધાર્મિક દેહ કાર્યોનું વર્ગીકરણ ખાલી જગ્યા ભાગમાં થાય છે બે ત્રણ ચાર આ તમારે કમેન્ટમાં આપવાનો છે જવાબ બરાબર બીજું વસ્તુ કે એક ગ્રામ કાર્બોદિત પદાર્થ આશરે ખાલી જગ્યા કેલરી આપે છે તો એ બી તમારે જવાબ આપવાનો છે બરાબર કે ત્રણ ચાર કે છ કિલો બરાબર એ ગ્રામ પ્રોટીનમાં આશરે ખાલી જગ્યા કેલરી શક્તિ આપે છે તો ચાર આઠ નવ આપણા શરીરમાં કુલ વજનના લગભગ ખાલી જગ્યા જેટલું વજન પાણીનું હોય છે તો પચાસ ટકા પંચાવન ટકા કે પાસઠ ટકા બરાબર એ તમારે જવાબ આપવાનો છે આ તમારા માટે પાંચ એમ સી ક્યુ દર્શાયેલ છે પ્રોટીન આપણા ખાલી જગ્યાનું ઘડતર કરવા માટે મદદ કરે છે તો કોના માટે બરાબર તો કોષો અને પેશીઓ કેલ્શિયમ અને ફોસ્ફરસ કાર્બોદિત પદાર્થો અને ચરબી એનો બી તમારે આ પાંચે પાંચ જે એમસીક્યુ છે એનો જવાબ તમારે આપવાનો રહેશે બરાબર બીજું જોઈએ કે છઠ ખાલી જગ્યા આપણી દેહધાર્મિક ક્રિયાઓમાં નિયમન કરવામાં મદદ કરે છે તો કોન પ્રોટીન ચરબી કાર્બોહાઈડ્રેટ આપણા આહારમાં જ્યારે કાર્બોદિત પદાર્થો અને ચરબી જરૂરિયાત કરતાં ઓછા પ્રમાણમાં હોય ત્યારે આહારમાં ખાલી જગ્યા તત્વો આપણે શક્તિ આપવામાં આવે છે તો વિટામિન એ વિટામિન ડી કે પ્રોટીન બરાબર આપણા હાડકાંમાં ખાલી જગ્યા અને ફોસ્ફરસ બનેલો હોય છે તો કેલ્શિયમ સોડિયમ કે આયોડિન બરાબર એનો બી તમારે જવાબ આપવાનો છે આગળ જોઈએ મિત્રો તો એકમ બે બૃહદ માત્રામાં પોષક ઘટકો અને તેમના કાર્યો બરાબર તો ચાલુ કરીએ આપણે મિત્રો જોઈએ પ્રસ્થાનમાં તો દરેક પોષક ઘટકે પોતાનું ચોક્કસ કાર્ય કરવાનું હોય છે અને પોષક ઘટકોને નીચેના છ જુદા જુદા જૂથોનું વર્ગીકરણ કરવામાં આવે છે તો કાર્બો કાર્બોદિત પદાર્થ ચરબી પ્રોટીન અને પાણી તો બૃહદ માત્રામાં પોષક ઘટકો છે વિટામિન ખનિજ ક્ષાર અને પાણી તો સૂક્ષ્મ માત્રામાં પોષક ઘટકો છે હવે આપણે જોઈએ કે બૃહદ બૃહદ માત્રામાં પોષક ઘટકો કોઈપણ આહારમાં વધુ પ્રમાણમાં હોય છે જ્યારે સૂક્ષ્મ માત્રાના પોષક ઘટકો ઓછા પ્રમાણમાં હોય છે દાખલા તરીકે સો ગ્રામ ચોખામાં ઇઠ્યોતેર પોઈન્ટ બે ગ્રામ કાર્બોદિત પદાર્થો છ પોઈન્ટ આઠ ગ્રામ પ્રોટીન અને જીરો પોઈન્ટ પાંચ ગ્રામ ચરબી હોય છે જ્યારે તેમાં માત્ર ઝીરો પોઈન્ટ છ મિલીગ્રામ બી સમૂહના વિટામિન અને દસ મિલીગ્રામ કેલ્શિયમ હોય છે આ જ પ્રમાણે લીલા પાંદર શાકભાજી દાખલા તરીકે સો ગ્રામ પાલકની બાજીમાં બાણું ટકા સોરી બાણું ગ્રામ પાણી અને જ્યારે વિટામિન સીની માત્રા અઠ્યાવીસ મિલીગ્રામ અને આપણા સમયમાં બૃહદ માત્રા પોષક ઘટકોની જરૂરિયાત સૂક્ષ્મ માત્રા પોષક ઘટકોની જરૂરિયાત કરતાં વધુ હોય છે બરાબર આગળ જોઈએ આપણે તો શરીરનું બંધારણ બરોબર તો શરીરનું બંધારણ છે એ કેવી રીતે બનેલું છે બરાબર પોષક તત્વો છે ટકા છે પાણી બરોબર તેસઠ ટકા પ્રોટીન સત્તર ટકા ચરબી બાર ટકા ખનીજ સાત ટકા અને કાર્બોહાઈડ્રેટ એક ટકા શરીરનું બંધારણ આમાં બનેલું છે બરાબર તો નોટ કરી લેજો આગળ જોઈએ બરોબર તો બૃહન માત્રામાં પોષક ઘટકો એટલે કાર્બોદિત પદાર્થો એટલે કે કાર્બોહાઈડ્રેટ અને તેના કાર્યો બરાબર તો કાર્બોહાઈડ્રેટના જે આપણે કાર્યો જોઈશું બરાબર તો આપની સવારથી રાત સુધી જે જે આહાર લઈએ છીએ તેમાં મોટાભાગના આહારમાં થોડા પ્રમાણમાં કાર્બોદિત પદાર્થ હોય છે આપણે આપણે દરરોજ આ પોષક ઘટકો કાર્બોદિત પદાર્થ સૌથી વધુ પ્રમાણમાં લઈએ છીએ આમ આપના આહારમાં મોટાભાગના કાર્બોધિત પદાર્થો બને છે કાર્બોદિત પદાર્થ આહારમાં કુદરતી રીતે જ હોય છે જેમ કે ગૌ ચોખા ગૌ ફળફળાદી મધ વગેરેમાં હોય છે અથવા તો તે આહારમાંમાં શાકા સ્વરૂપે ઉમેરવામાં આવે છે જેમ કે આઈસક્રીમ ઠંડા પીના ચા કોફી વગેરેમાં કેટલાક કાર્બદિત પદાર્થો એટલે કે સ્ટાશની જેમ જટિલ હોય છે અને તેનો ઉપયોગ લેવામાં શરીર તેનું પાચન કરવું પડે છે બીજા કાર્બદિત પદાર્થો ગ્લુકોઝ જેમ કે સરળ પ્રકાર પ્રકારનું હોય છે અને શરીરને સીધો જ ઉપયોગ કરી શકે છે બરાબર તો આ છે એ કાર્બોહાઈડ્રેટ અને તેના કાર્યો હવે આપણે આગળ જોઈએ તો સામાન્ય વપરાશમાં લેવામાં આવતી ખાંડ પણ સરળતાથી પચાવી શકે છે તેવા કાર્બોદિત પદાર્થ છે બરાબર તો આ જે છે એ કાર્બોહાઈડ્રેટ છે બરાબર તો કાર્બોહાઈડ્રેટ સામસામાથી મળે છે તો આ ઇમેજ છે એમાં બી તમે જોઈ જોઈને બોલી શકો છો બરાબર જેનાથી તમને ઇઝીલી યાદ રહે હવે આપણે આગળ જોઈએ તો કાર્બોહાઇડ્રેટ બરાબર તો કુદરત કુદરતમાં પુષ્કળ પુષ્કળમાં મળતા કાબુદી સંયોજનવાળો પદાર્થ કે જેને કાર્યશક્તિ મુખ્ય સ્ત્રોત છે પ્રકાશ સંશ્લેષણ બરાબર એટલે કે ફોટોસેન્થેસિસની ક્રિયા દ્વારા વનસ્પતિ કાર્બોહાઈડ્રેટ ઉત્પન્ન કરે છે અને વનસ્પતિમાં રહેલા ક્લોરોફિલ બરાબર સૂર્યપ્રકાશને સંશ્લેષણ કરીને હવામાનમાં અંગારવાયુ અને પાણીની મદદથી કાર્બોહાઈડ્રેટ બનાવે છે કાર્બોહાઇડ્રેટ કાર્બન ઓક્સિજન અને હાઇડ્રોજન એટલે કે સી એચ બનેલા હોય છે બરાબર કાર્બોહાઈડ્રેટ છે કાર્બોહાઇડ્રેટ કાર્બન ઓક્સિજન અને હાઇડ્રોજન સી એચ ઓ આનું જે છે એ રાસાયણિક નામ છે બરાબર સી એચ ઓ ના બનેલા હોય છે વર્ગીકરણ જોઈ લઈએ મિત્રો તો મોનો મોણોસેકેરાઈટ્સ બરાબર એ આપણે આગળ બી વિડીયોમાં પહેલાં જોઈ ગયેલા હતા મોનોસેકેરાઇટ્સ સાદી શર્કરા અથવા તો એક કાર્બોહાઈડ્રેટનું યુનિટમાં જોડાયેલા હોય છે દાખલા તરીકે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને લેક્ટોઝ આ એ છે એ મોનો ના કન્ટેન્ટ છે બરાબર બીજું જોઈએ આપણે ડાયસેકેરાઈટ્સ બરાબર બે બે હેક્ઝોઝના અનુસંયોજન છે દાખલા તરીકે સુક્રોઝ માલ સુક્રોઝ એટલે કે માલ્ટોઝ અને લેક્ટોઝ બરાબર એ એ ડાયસેકેરાઈટના કન્ટેન્ટ છે હવે પોલિસેકેરાઈટ્સ બરાબર નંબર ત્રણ પોલીસેકેરાઈટ પોલિસેકેરાઈટ્સ એ જટિલ કાર્બોહાઈડ્રેટ છે અને તેનો અનુભવ પ્રમાણમાં વધુ હોય છે તે બે હજાર જેટલા સાદા કાર્બોહાઈડ્રેટની યુનિટ એક લાંબી ચેન અથવા તો શુક્લામાં જોડાયેલા હોય છે દાખલા કે સ્ટાર્ચ સેલ્યુલોઝ પછી ડેક્ઝેટ્રેન અને ગ્લાયકોઝોન બરાબર આ જે છે એ પોલીસેકેરાઈટના કન્ટેન છે હવે આપણે જોઈએ કે કાર્બોહાઈડ્રેટના સ્ત્રોત અને અને પ્રાપ્તિ સ્થાન બરાબર જે છે એ પ્રાપ્તિ ક્યાંથી થાય છે તો અનાજ અને બાજરી જેવા બળછળ અનાજમાંથી બરાબર એકદળ અનાજ એટલે આમાં આમાં જે બાજરી છે બરાબર બળછળ અનાજ જેવા છે એમાં કાર્બોહાઈડ્રેટ વધારે માત્રામાં મળે છે કઠોળ અને દાણાવાળા શાક લગે દ્વિદળ અનાજ બરાબર કંદમૂળ સૂકા મેવા ફળો ખાંડગોળ મધ આ જે છે આમાંથી કાર્બોહાઈડ્રેટ વધુ માત્રામાં મળે છે બરોબર કાર્બોહાઈડ્રેટ બરોબર આગળ જોઈએ મિત્રો તો કાર્બોદિત પદાર્થના કાર્યો તો કાર્બોદિત પદાર્થના મહત્વના પાંચ કાર્યો ટૂંકમાં વર્ણન નીચે આપ્યું છે બરોબર તો કાર્બોદિત પદાર્થ છે એ જે જેના પદાર્થોના કાર્યો છે એ કેવી રીતે કરે છે બરાબર જેના આપણે મુખ્ય પાંચ કાર્યો છે એના તો શક્તિદાયક કાર્ય જોઈએ તો કાર્બોદિત પદાર્થ શક્તિ માટે સૌથી સસ્તા પ્રાપ્તિ સ્થાન છે જે કાર્બોદિત પદાર્થ પ્રત્યેક ગ્રામ શરીરના ચાર કિલો કેલેરી શક્તિ મળે છે અને ચરબી અને પ્રોટીન પણ શક્તિ મળે છે પણ આપણા આહારમાં કાર્બોદિત પદાર્થનું પ્રમાણ ઘટી ઘણું વધારે હોય છે તેથી શક્તિ પ્રાપ્ત કરવાનું અને તેને આપણે મહત્ત્વનું પ્રાપ્તિ સ્થાન છે બરાબર તો જે કાર્બોદિત પદાર્થ છે એમાં ચાર કિલો કેલરી શક્તિ મળે છે એટલે કે કાર્બોહાઈડ્રેટમાંથી બરાબર પ્રોટીનનો અપવ્યવ થતો અટકાવનું કાર્ય બરાબર તેનું મુખ્ય શરીરના ઘડતર માટે જરૂરી છે કાર્બોદિત પદાર્થ અને ચરબીના શરીરમાં ઉનપ હોય ત્યારે પ્રોટીન શરીરની શક્તિ પણ પૂરી પાડે છે પ્રોટીન ખાસ કરીને મોંઘા ખાદ્ય પદાર્થોમાંથી મળતા હોવાથી જો તેનો ઉપયોગ માત્ર શક્તિ મેળવવા માટે જ કરવામાં આવે તો તેનો અપયોગ ગણાય છે આથી આપણા આહારમાં કાર્બોદિત પદાર્થ અને ચરબીના પૂરતા પ્રમાણમાં હોવું જરૂરી છે બરાબર આગળ જોઈએ આપણે કે પ્રોટીન સહીના ઘડતરના કાર્ય માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે શરીર ઘડતરનું કાર્ય કાર્બોધિત પદાર્થો કે ચરબી કરી શકતું નથી નંબર ત્રણ જોઈએ તો ચરબીનો ઉપયોગમાં લેવામાં લેવાનું કાર્ય બરાબર જો આહારમાં કાર્બોધિત પદાર્થ તો પૂરતા પ્રમાણમાં હોય તો તે શરીરની ચરબી યોગ્ય અને ઉપયોગ કરવામાં મદદ થાય છે આહારની સ્વાદિષ્ટ બનાવવાનું કાર્ય તો કે આહારોને સ્વાદિષ્ટ મધ ગોળ જેવા કાર્બોધિત પદાર્થો આહારને સુગંધિત અને સ્વાદિષ્ટ અને રુચિકાર બનાવે છે પાછા સંબંધિત કાર્ય જોઈએ બરાબર તો કાર્બો બરાબર કાર્બોધિત પદાર્થોના કેટલાક સ્વરૂપો જે કે રેસા સ્વરૂપો તરીકે ઓળખાય છે તેનું શરીર દ્વારા પાચન થતું નથી અને તેને શક્તિ પ્રદાન કરતા પણ નથી આમ છતાં તે પદાર્થો આપણા માટે અગત્યના છે રેસાવાળા કર્બધિત પદાર્થો આપણા આહારનો જથ્થો વધારવાના અને અન્ન માર્ગોના ખોરાકનું હલનચલન સરળ બનાવવામાં મદદ કરે છે આથી કબજિયાત થતી નથી આવા કર્બધિત પદાર્થો તો જાડા ખરબચડા અનાજ લીલા પાનાળવાળા શાકભાજી તથા સૂકા મેવામાં મળે છે બરાબર આગળ જોયું મિત્રો આટલું હતું મિત્રો કાર્બોહાઈડ્રેટ વિશે આજે જોયું આપણે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ચરબી અને તેના કાર્યો વિશે જોઈશું તો વિડીયોને પૂરો જોવા બદલ આપ સૌનો આભાર વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બે લાઈકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણને પહેલાં જ નોટિફિકેશન મળતું રહે તો મળીશું આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં તો રજા આપજો નમસ્કાર